दशहरा नो त्यौहार सौ कोई धामधूम थी उजव्यो, कोई सोनानी खरीदी करी तो कोई नवी फोर व्हील तो कोई नव टू व्हील छोड़ाव्यो। आ वर्षे डीलरो अने शोरूम ना मालिको द्वारा पण ग्राहकोने आकर्षवा माटे अनेक ऑफरो राखी हती। दशहराना दिवसे वाहन खरीदवानुं श्रेष्ठ मुहूर्त होय छे, જેથી લોકો નોરતાની શરૂઆત થતા જ બુકિંગ શરૂ કરી દે છે। જો ઘણા લોકો તો નવરાત્રી પહેલા જ વ્હીકલ માટેનું બુકિંગ શરૂ કરી દેતા હોય છે, ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે ટુ વ્હીલ અને ફોર વ્હીલના વેચાણમાં પણ ઉછાળો આવ્યો છે। ગયા વર્ષે ટુ વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલ સહિત 1837 વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો ટુ વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલ સહિત 2202 વાહનોનું વેચાણ થયું છે। એટલે કે ગયા વર્ષ કરતા આ વર્ષે વ્હીકલનું વેચાણ વધ્યું છે, જેથી સ્વાભાવિક છે કે ડીલરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો રેવન્યુની ટનની વાત કરવામાં આવે તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 50 લાખ જેવો વાહન વેરો કોર્પોરેશનને મળ્યો છે। તો જુઓ અમારો ખાસ અહેવાલ। મારી પાસે ગત વર્ષ અને આ વર્ષના આંકડાનું તમને માહિતી આપું તો ગત વર્ષમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર એટલે ટુ વ્હીલર પ્લસ થ્રી વ્હીલમાં આવશે, ઓટો રિક્ષાઓ આવશે અને અમારો ડેટાબેઝ જે કેપ્ચર કરે છે એ વ્હીલ્સ ઉપર કરે છે, તો ફોર વ્હીલમાં ગાડી પણ આવશે, ટેક્સી પણ આવશે અને હેવી કોમર્શિયલ વાહનો પણ આવશે। ગત વર્ષમાં યુનિટ સેલ એટલે નંબર ઓફ વ્હીકલ સોલ્ડનો આંકડો હતો 1837, જે આ વર્ષે વધીને થયો છે 2202, એટલે ડિફરન્સ આપણે વાત કરીએ તો 212 વાહનો આ વખતે વધારે છૂટા છે। અને એમાં હું જો તમને કેટેગરીમાં માહિતી આપું તો ટુ વ્હીલ લાસ્ટ યર 1684 સેલ થયા હતા, જે 1472 સેલ થયા હતા, જે આ વર્ષે 1684 છે, એટલે 212 ટુ વ્હીલરો વધારે છૂટ્યા છે, જેથી જે હું કહી શકું કે અરાઉન્ડ 15% જેવો વધારો છે। બાકીના વાહનોના આંકડા હું તમને કહું તો લાસ્ટ યર 364 વાહનો હતા, કે જે 3 પૈડા કે એનાથી વધારેના વાહનો છે એ 364 હતા ગયા વર્ષે, આ વર્ષે એ આંકડો થયો છે 518, વિચ ઇઝ અરાઉન્ડ 42% રાઇઝ। હવે રેવન્યુ ટર્મ્સમાં જો હું વાત કરું તો ગયા વર્ષની સાપેક્ષમાં આ વખતે 50 લાખ જેવો વાહનવેરો વધારે કોર્પોરેશન મળ્યો છે। એ વસ્તુ છે, કોર્પોરેશને જે નીતિ નક્કી કરી છે એમાં વાહનની કિંમત ઉપર વેરો લાગે છે। ગયા વર્ષે ટુ વ્હીલરના ભાવ ઓછા હતા, સેલિંગ પ્રાઇસ, ઓન રોડ પ્રાઇસ, આ વખતે એમાં ઘણો વધારે જોવા મળ્યો છે। નંબર ઓફ યુનિટ્સ એ સેલ થયા છે એ વધી ગયા છે અને જે પર યુનિટ વ્હીકલની વેલ્યુ છે એ પણ વધી છે, એટલે ગ્રોસ ટર્મ્સમાં જે ટેક્સ લાયબિલિટી નવું વાહન પરચેસ કરનારની હોય વધી છે।